ઇવનિંગ મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ખાલી સવર્તુળ જોયું હતું, હવે આપણે જોઈએ સવર્તુળ ચાલુ. ચાલુ એટલે શું? તો કે સ છે જે અગાઉ જે જોયું ત્યારે સ છે એ શબ્દની શરૂઆતમાં આવતો હતો, ત્યારે હવે વચ્ચે જ્યારે શબ્દ સ છે એ શબ્દને અંતે આવે વચ્ચે આવે તો કઈ રીતે લખવું? તો જ્યારે શબ્દને અંતે સ અક્ષર જ્યારે આવે ને ત્યારે તેની આગળની જે રેખા છે ને એને કઈ રીતે લાગે? તો કે પ ફ વ હ ક અને ખ આ રેખા હોય ને તો એની જમણી બાજુ લાગે. કઈ રીતે? આપણે ઉદાહરણથી ને સમજીએ આપણે. બરાબર, આ પ છે તો પમાં જમણી બાજુ, ખ્યાલ આવે છે? આ જમણી બાજુ. ફ છે તો ફ ને જમણી બાજુ. આ વ છે તો વ ને જમણી બાજુ. હ આ જમણી બાજુ. ક આ જમણી બાજુ. આ ખ જમણી બાજુ. ખ્યાલ આવે છે દોસ્તો? હવે આ જ રીતે આ પ સ છે, પણ જ્યારે પ સ ની જગ્યાએ સ પ હોય તો કઈ રીતે લખતા હતા આપણે? સ પ. ખ્યાલ આવ્યો? આ ડાબી બાજુ સ, શરૂઆતમાં આવે તો. પણ જ્યારે સ છે એ પાછળ આવ્યો છે તો એને આપણે ક્યાં લખો? જમણી બાજુ. સોરી, સ શરૂઆત આવે તો ડાબી બાજુ ને સ છે એ પાછળ આવે તો જમણી બાજુ. ખ્યાલ આવ્યો? એ જ રીતે વ સ છે, હ સ છે. ખ્યાલ આવ્યો? હવે એ જ રીતે ર જ લ અળ મ ન ને હણ આ રેખા હોય ને તો સ છે એ પાછળ આવતો હોય જ્યારે પણ, તો ત્યારે એ રેખાની નીચે આવે. કઈ રીતે? તો કે આ ર, તો કે ર કઈ રીતે લખાય છે? આ ર, આ સ. પછી જ સ, તો જ સ. આ અળ સ, લ સ, સોરી, આ અળ સ. ખ્યાલ આવ્યો? હવે આ જ રીતે આ ર સ છે એની જગ્યાએ સ ર હોત તો આપણે કઈ રીતે લખત? સર છે તો આપણે આ રીતે લખત. સમજાય છે? ખ્યાલ આવે છે ને? બરાબર. હવે એ જ રીતે હવે બધી વાકી રેખા આવે, વાકી રેખામાં બધામાં અંદર સ જી વર્તુળ જી કરવાનું આવે છે નાનકડું, એ બધાની અંદર જ આવશે. કઈ રીતે? તો કે આ ટ સ, આ ટ છે તો આ ટ ને સ, આ ડ આ સ. બરાબર, આ ડ સ, આ બ આ સ, આ ગ આ સ, આ દ આ સ, આ ચ આ સ. ખ્યાલ આવે છે ને? આ તો આ સ અંદરની બાજુ, આ થ આ સ. બરાબર છે મિત્રો? ખ્યાલ આવે છે ને? આ ઠ આ સ. બરાબર, એ જ રીતે ઢ ને સ. ખ્યાલ આવ્યો? હવે તો સ છે એ આગળ ને પાછળ આવે તો શું કરવું? તો એના માટે અગાઉ જે નિયમ જે કીધો હતો કે વાક્યની શરૂઆતમાં આવે તો જે તમે રેખા કીધી હતી એની ડાબી બાજુ આવે, અમુકની નીચે આવે ને પાછળ આવે તો એ રીતે આવે. સિમ્પલ જ છે, એમાં કોઈ મગજાજો હલાવવાનો નથી, ખાલી નિયમ છે યાદ રાખવાનો છે. હવે આ સપ સ છે તો આ સ આપો સ, બે નિયમ આવી ગયા. સ જ્યારે આગળ હોય ત્યારે જે આ રેખા છે બરાબર એ રેખાની ડાબી બાજુ આવે તો આ ડાબી બાજુ સો આવ્યો, જ્યારે વાક્યની પછી સ આવ્યો છે તો એ જમણી બાજુ આવ્યો. ખ્યાલ આવ્યો? હવે એ જ રીતે સ ર સ, આ સ ર સ. પછી છે સ હ સ, સ હ સ. ખ્યાલ
ખ્યાલ આવ્યો દોસ્તો? છે ને સરળ, બહુ જાજુ હાર્ડ નથી, ખાલી મગજ ચલાવવાનો છે, થોડી ઘણી વસ્તુ યાદ રાખવાની છે. જેમ પ્રેક્ટિસ કરશો એમ ઓટોમેટિક જ એ બધા વાક્યો છે એ ઓટોમેટિક, કંઈ મગજ નહીં ચલાવવો પડે, પછી ઓટોમેટિક જ ત્યાં એ રીતે લખાતા જશે. એ પછી જોઈએ આપણે થોડી વાકી રેખાઓ. વાકી રેખાઓમાં કઈ રીતે? આ છે ટ સ વ, તો ટ કઈ રીતે કરવાનો છે? તો કે આ ટ, આ સ ને વ. ડ સ પ, તો કે આ ડ, આ સ ને આ પ. પ સ ગ, કઈ રીતે? આ પ સ ગ. ખ્યાલ આવે છે? બહુ સરળ છે મિત્રો, ફક્ત તમારે થોડીક પ્રેક્ટિસની જરૂર છે, એનાથી વિશેષ કંઈ વસ્તુ નથી. પછી છે ક સ ગ, તો ક સ ગ. પછી છે ટ સ ટ, તો કે બંને બાકી રેખાઓ ટ સ ટ. તો એમાં આ ટ, આ સ ને આ પાછો ટ. બસ બ, તો એ જ રીતે બસ બ, આ બ, આ સ ને આ બ. ખ્યાલ આવ્યું? હવે જ્યારે સીધી રેખાઓ આવે ત્યારે વચ્ચે જ્યારે સ આવતો હોય ને પછી પાછી સીધી રેખા આવતી હોય તો બે વચ્ચે ચોગડો થાય, એ ચોગડો કઈ દિશામાં જાય ને એ તમારે ધ્યાન રાખવાનું થતું નથી. એ ગમે દિશામાં આવે, જેવી રીતે એના પછીની રેખા જ્યારે લખાય ને એના આધારે એ મીંડું થઈને ચોગડો થાય. કઈ રીતે? તો આપણે જોઈએ. આ છે કસમ. હવે કસમ કઈ રીતે લખાય? તો કે આ ક સ મ. ખ્યાલ આવ્યો? આ ક મ આમ થાય છે એટલે મીંડું કરીને આપણે ડાયરેક્ટ મ અહીંયા લીધો. હવે એ જ રીતે વ સ પ છે, તો આ વ પ કેમ થશે? નીચે આવશે, તો સ ને અહીંથી આમ રાઉન્ડ મારી સ પ. વ સ ર, તો કે આ વ સ ર. પછી તો કે ર સ મ, તો ર કઈ રીતે થાય? આ ર. ખ્યાલ આવે છે? પછી મ સ વ, મ સ વ કઈ રીતે? તો કે આ મ, આ સ ને વ. પછી હવે જોઈએ કે આપણે પ સ વ આવ્યું હોય તો કેમ કરવું? આ પ સ વ હોય કે ક સ, સોરી આ પ સ પ. સરળ જ છે, આ પ જેમ કરતા હોય એમ જ. આ સ ને આ પાછો પ. ક, તો ક. ખ્યાલ આવ્યો મિત્રો? હવે એના માટેના થોડાક એ જ વસ્તુ છે, સેમ શબ્દો છે તમારા પેલા માટેના. એ આ ઉદાહરણ છે, એ નોંધી લેવા. ત્યારબાદ કઈ રીતે લખાય છે આ એ છે, ખબર છે? આ બંને ઠીક છે. આગળનો વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરીશ. કંઈ ન સમજાય તો પ્રશ્ન કરી શકશો, કરી શકો છો. ઘણાએ પૂછેલું છે આગળ કે ર કડી કઈ રીતે થાય, અડક કડી કઈ રીતે થાય, શબ્દ ચિહ્નો કઈ રીતે થાય, તો એના વિશે આગળનો વિડીયો બનાવીશ. ઠીક છે, ચલો બાય.